चलो विद्यार्थी मित्रों, धारण फॉर रिटेंशन समझता जाइए। टेक्स्टबुक मुजब रासायनिक प्रक्रिया अथवा रूपांतरण दरमियान एक सममिति केन्द्र परना बंधोनी अवकाशीय गोठवणीनी संपूर्णता सचवाई रहे तेने विन्यासनुं धारण कहेवाय। लाहे एवं कहवा मांगे कोई रासायनिक प्रक्रिया थती होय એમાં આમ જેવો કહીએ ને તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં ધારણમાં તો કે જે દિશામાંથી લિવિંગ ગ્રુપ એટલે કે દૂર થતો સમૂહ હોય ને ત્યાંથી જ ન્યુક્લિયોફાઇલ જોડાય, એ જ દિશામાંથી જોડાય તો એ ક્રિયાને ધારણ અથવા રિટેન્શન કહેવાય। સામાન્ય રીતે જો કોઈ પ્રક્રિયા દરમિયાન અવકાશીય કેન્દ્ર પરનો બંધ તૂટે નહીં તો નિપજમાં અવકાશ કેન્દ્રની આસપાસના સમૂહોનો સામાન્ય વિન્યાસ એવો જ હશે જેવો પ્રક્રિયકમાં હોય, એટલે સ્ટીરિયો સેન્ટર હોય ત્યાંનો કોઈ બંધ તૂટે નહીં તો નિપજમાં અવકાશ કેન્દ્રની આસપાસના સમૂહોનો સામાન્ય વિન્યાસ એવો જ હશે જેવો પ્રક્રિયકમાં હોય। આવી પ્રક્રિયા વિન્યાસના ધારણની સાથે થાય। ઉદાહરણ તરીકે આપણે જોઈએ, તો લીવો 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથે ગરમ કરવામાં આવે તો અહીંયા આ જે કાર્બન છે એ સ્ટીરિયો સેન્ટર કહેવાય અને આ જે સેન્ટર કહેવાય એ સમમિતિ સેન્ટર કહેવાય, કારણ કે એ કાર્બન સિમેટ્રિકલ, તો HCl સાથે ગરમ કરવામાં આવે તો અહીંયા જોઈ શકો તમે OHના સ્થાને CL એન્ટર થયો, જ્યાંથી OH દૂર થયો એ સમમિતિ કેન્દ્રનો કાર્બન ત્યાં જ CL જોડાણો, ટૂંકમાં અહીંયા કિરાલ કાર્બન પરના કોઈ બંધની દિશામાં ચેન્જ નથી થયો એટલે આ જે ક્રિયા થઈ કહેવાય ને રિટેન્શન અથવા ધારણ થયું કહેવાય। ટૂંકમાં ધારણ એટલે કોઈ પણ પ્રકારનો વિન્યાસ બદલાયા વગર લિવિંગ ગ્રુપ દૂર થાય અને ત્યાં કેન્દ્રાનુરાગી દાખલ થાય એવી ક્રિયાને ધારણ કહેવાય। અહીંયા CH2OHનો કાર્બન સમમિતિ કેન્દ્ર કહેવાય અને અહીંયા સી જે કાર્બન છે સી સાથે CH3H ઇથાઇલ અને CH2CH3 એ અવકાશ કેન્દ્ર કહેવાય, સ્ટીરિયો સેન્ટર। અહીં તે નોંધવું અગત્યનું છે કે પ્રક્રિયકો અને નિપજોના સમમિતિ કેન્દ્રના વિન્યાસ સમાન છે, સમમિતિ કેન્દ્ર એટલે આ CH2, પરંતુ નિપજોના પ્રકાશીય ભ્રમણના ચિહ્નો બદલાયેલા છે। અહીંયા તમે માઇનસ જોવો છો, લીવો નિપજમાં પ્લસ થઈ ગયું। આમ થવાનું કારણ શું હોય તો કે અસમમિત કેન્દ્ર પર સમાન વિન્યાસ ધરાવતા બે જુદા જુદા સંયોજનો જુદું જુદું પ્રકાશીય ભ્રમણ ધરાવે છે। અસમમિત કેન્દ્ર એટલે આ કાર્બન અહીંયા છે, અહીંયા આ કાર્બન અસમમિત કેન્દ્ર ધરાવે, અહીંયા CH2OH છે, અહીંયા CH2Cl છે, આ ભ્રમણ ચેન્જ થયો, અહીંયા લીવો છે, અહીંયા ડેક્સ્ટ્રો થયો, જે પૈકીનું એક દક્ષિણ ભ્રમણીય પ્લસ ચિહ્ન, બીજું વામ ભ્રમણીય એનું ચિહ્ન કેવું હોય માઇનસ। અહીં વ્યુત્ક્રમણ ધારણ, વ્યુત્ક્રમણને અંગ્રેજીમાં ઇન્વર્ઝન, ધારણ એટલે રિટેન્શન, રેસેમીકરણ રેસેમાઇઝેશન કોને કહેવાય તો જ્યારે અસમમિત કાર્બનને સીધો જોડાયેલો બંધ તૂટે છે ત્યારે અસમમિત કાર્બન પરમાણુ પર કોઈ પ્રક્રિયાના ત્રણ પ્રકારના પરિણામ જોવા મળે। અસમમિત કાર્બન, કિરાલ કાર્બન ટૂંકમાં સ્ટીરિયો સેન્ટર, ત્રણ પ્રકાર જોવા મળે તો અહીંયા સમજવા માટે આપણે નીચે દર્શાવેલી પ્રક્રિયામાં સમૂહ એક્સના વાય વડે થતા વિસ્થાપન પર વિચાર કરીએ। એટલે આ એક્સ, અહીંયા તમે જમણી બાજુ જાઓ તો વાય વડે થતું વિસ્થાપન, તો વાય છે એ જે બાજુથી એક્સ દૂર થયો ત્યાં જ વાય જોડાણો છે, જેને આપણે એ કીધું છે। તો આ જે ક્રિયા થઈ કહેવાય આને રિટેન્શન થયું કહેવાય, રિટેન્શન ધારણ। જ્યારે ડાબી બાજુમાં વાય એક્સનું વિસ્થાપન કર્યું તો એક્સ જે બાજુ છે એનાથી વિરુદ્ધ બાજુથી વાય જોડાણો, આ ક્રિયાને ઇન્વર્ઝન થયું કહેવાય, વ્યુત્ક્રમણ થયું કહેવાય। અને એવું પણ થાય વાય એવી રીતે વિસ્થાપન કરે કે એ અને બી
બંનેનું મિશ્રણ મળે એ પ્લસ બી, જેને રેસેમિક મિશ્રણ કહેવાય. રેસેમિક મિશ્રણના ડેક્સ્ટ્રો અને લીવોનું સમમોલર મિશ્રણ હોય, અને રેસેમિક મિશ્રણ જે હોય એ પ્રકાશ અક્રિયાશીલ હોય, કારણ કે તેમાં એક સમઘટક ડેક્સ્ટ્રો રોટેટરી હોય તો બીજો લીવો રોટેટરી હોય, એટલે પરસ્પર એના વિરુદ્ધ ભ્રમણને કારણે પરિણામી ભ્રમણ શૂન્ય થાય. એટલે આ રીતે કોઈ અસંમિત કાર્બન પરમાણુ પર પ્રક્રિયા થાય તો ત્રણ પ્રકારે થાય. એક તો કેવું, જ્યાંથી લિવિંગ ગ્રુપ દૂર થાય તે જ દિશામાંથી જોડાવવું, જેને ધારણ કહેવાય. લિવિંગ ગ્રુપની વિરુદ્ધ બાજુથી જોડાય, જેને રિટેન્શન, અને એ અને બીનું મિશ્રણ તો રેસેમિક. આપણે હમણાં જોયું એની જ વાત છે, બંને સંયોજનોનું 50-50 મિશ્રણ તો રેસેમિકરણ કહેવાય. નિપજ પ્રકાશ અક્રિયાશીલ હોય, કારણ કે એક સમઘટક પ્રકાશનું ભ્રમણ બીજા સમઘટકના પ્રકાશના ભ્રમણથી વિરુદ્ધ દિશામાં દર્શાવે છે, આપણે કહીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ એક અગત્યનું, પ્રકાશશીલ આલ્કાઇલ હેલાઇડ લઈએ આપણે, પ્રકાશ ક્રિયાશીલ ઓપ્ટિકલ એક્ટિવ કમ્પાઉન્ડ જે તમને મેળવતા આવડે છે, તો સંયોજનોના ઉદાહરણો લઈ SN1 SN2 ક્રિયાવિધિનું પુનઃ અવલોકન કરીએ. બરાબર, તો આપણે પહેલાં SN2માં પ્રકાશ ક્રિયાશીલ આલ્કાઇલ હેલાઇડ લઈએ તો શું થાય એની વાત કરીએ. જો પ્રકાશ ક્રિયાશીલ આલ્કાઇલ હેલાઇડ સંયોજનોના કિસ્સામાં SN2 ક્રિયાવિધિના પરિણામે પ્રક્રિયકની સરખામણીમાં નિપજનો વિન્યાસ વ્યુત્ક્રમિત થાય, એ તો આપણે જોઈ ગયું હતું કે SN2માં વિન્યાસ ઉલટાઈ જાય, જે બાજુથી લિવિંગ ગ્રુપ દૂર થાય એની વિરુદ્ધ બાજુથી. તો અહીંયા પ્રકાશ ક્રિયાશીલ આલ્કાઇલ હેલાઇડ સંયોજનના કિસ્સામાં નિપજનો વિન્યાસ વ્યુત્ક્રમિત થાય, ઉલટાઈ જાય. આમ થવાનું કારણ, જે સ્થાને હેલોજન પરમાણુ જોડાયેલો હોય છે તેના વિરુદ્ધ સ્થાને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જોડાય. તો અહીં આપણે ઉદાહરણ આપેલું છે, લીવો 2 બ્રોમો ઓક્ટેન સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે OH સમૂહ જે છે એ બ્રોમાઇડની વિરુદ્ધ બાજુથી અહીંયા દાખલ થાય, પ્લસ ઓક્ટેન 2-ઓલ બનાવે છે. તો અહીંયાથી અહીંયા BR જે બાજુ હતો એની વિરુદ્ધ બાજુથી OH- દાખલ થયો, અહીંયા આનું જે વિન્યાસ છે એ ઉલટાઈ ગયો, એટલે દિશાઓ બદલાઈ ગઈ. હવે અહીંયા SN2માં વિરુદ્ધ બાજુથી દાખલ થવાનું કારણ શું હોય, તો એનું કારણ એ હોય કે અહીંયા CBR બંધ હોય ને, CBR બંધ એ આની સિગ્મા બંધ કારકે બનાવેલો હોય, અને XZ એની σ* હોય ને, σ* એ એક્ઝેટ સિગ્માથી 180 ખૂણે ઓપોઝિટ હોય, એ σ* મેળવવાની વૃત્તિ ધરાવતું ઇલેક્ટ્રોન, એટલે આ OH છે ને હોમો તરીકે વર્તે, હાયેસ્ટ ઓક્યુપાઈડ મોલેક્યુલર ઓર્બિટલ, અને આ σ* લ્યુમો તરીકે ત્યાં પ્રદાન કરે, એટલે પરિણામે SN2માં વિરુદ્ધ બાજુથી જોડાવાનું વલણ હોય, હોમોલ્યુમો કન્સેપ્ટ. બરાબર, શું CBRની સિગ્મા એક્ઝેટ એની σ* 180 ખૂણે, એટલે ઓપોઝિટ હોય, એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતી, એટલે OH- હોમો તરીકે વર્તી ત્યાં યુગ્મ પ્રદાન કરે. ટૂંકમાં કહીએ તો SN2 પ્રક્રિયામાં પ્રકાશ ક્રિયાશીલ પ્રક્રિયક હોય કે પ્રકાશ અક્રિયાશીલ પ્રક્રિયક, ઇન્વર્ઝન જોવા મળે. પ્રકાશ ક્રિયાશીલ આલ્કાઇલ હેલાઇડ સંયોજનોના કિસ્સામાં SN1 પ્રક્રિયામાં રેસેમીકરણ થાય. જો આપણો પ્રક્રિયક પ્રકાશ ક્રિયાશીલ હોય, ઓપ્ટિકલ એક્ટિવ, તો SN1માં રેસેમીકરણ થાય. તો આ થવાનું કારણ શું આપણે વિચારી શકો છો, કેમ આવું થાય? તો વાસ્તવમાં SN1માં ધીમા તબક્કામાં બનેલું કાર્બોકેટાયન, આપણે બધાને ખબર છે SN1માં ધીમા તબક્કામાં કાર્બોકેટાયન SP2 સંકૃત હોવાને કારણે તે સમતલીય હોય. સમતલીય એટલે ત્રણેય બંધ એના એક જ સમતલમાં હોય અને અકિરાલ અણુ હોય. હવે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકના બંને દિશાઓમાં આક્રમણને પરિણામે નિપજમાં એવું મિશ્રણ પ્રાપ્ત થાય જેમાં એકનો તો તે જ વિન્યાસ, એટલે કે
રિટેન્શન થાય એમ કહેવાય, અને બીજાનો વિરુદ્ધ વિન્યાસ થાય એટલે વિન્યાસ ઉલટાઈ જાય, એટલે OH માઇનસ જે બાજુથી હેયન હતું ત્યાં જ જોડાય, એક અને એકમાં હેલાડાયનની વિરુદ્ધ. આવું થવાનું કારણ શું? તો કે જે કાર્બોકેટાયન બન્યો, પ્રકાશ ક્રિયાશીલ હોય એટલે કાર્બોકેટાયન જે બન્યો એ કાર્બોકેટાયન કિરાલ કાર્બોકેટાયન કિરાલ અણુ તરીકે વર્તતો હોય, પરિણામ અહીંયા કિરાલ નહીં આવે, સોરી કિરાલ આવશે, કિરાલ અણુ તરીકે વર્તતો હોય એટલે એમાંથી અલગ અલગ બાજુથી જોડાય એટલે બે સમઘટકોનું મિશ્રણ મળે, પ્રતિબિંબી સમઘટકોનું મિશ્રણ, જેને આપણે રેસેમિક મિશ્રણ કહેવાય. આ બાબતને આપણે પ્રકાશ ક્રિયાશીલ 2-bromobutaneના જળ વિભાજન દ્વારા સમજાવી શકાય, જેમાં આપણે પ્લસ ઓર માઇનસ બ્યુટેન ટુ ઓલ બને. ટૂંકમાં SN1માં પ્રકાશ ક્રિયાશીલ આલ્કાઇલ હેલાઇડ લઈએ તો નિપત તરીકે રેસેમિક મિશ્રણ મળે, રેસેમિક મિશ્રણ પ્રકાશ અક્રિયાશીલ. જોઈએ આપણે સમીકરણ દ્વારા સમજીએ તો આ જે પ્રક્રિયક છે એ ઓપ્ટિકલી એક્ટિવ છે, પ્રકાશ ક્રિયાશીલ, કારણ કે અહીંયા સી સાથે એક BR, એક CH3, એક H અને એક CH2CH3 2-bromobutan કિરાલ સેન્ટર. હવે આપને ખબર છે SN1માં આ ફર્સ્ટ સ્ટેપમાં CBR બંધ વિષમ વિભાજનથી BR- તૂટો પડે અને કાર્બોકેટાઇન બને. આ કાર્બોકેટાઇન સમતલ્ય હોય, ત્રણેય બંધ એક જ સમતલમાં હોય એટલે આ પોઝિટિવના કાર્બન સાથે તમે અહીંયા આ નીચે જોઈ શકો છો કે OH- ઉપરથી નહીં દાખલ થઈ શકે, OH- અને અહીંથી નીચેથી નહીં દાખલ થઈ શકે, એટલે OH- ઉપરથી દાખલ થાય બરાબર, તો આ પ્રકારનું કમ્પાઉન્ડ એટલે એક BR જ્યાંથી દૂર થયો એની વિરુદ્ધ બાજુથી દાખલ થાય તો આ પ્રકારનું પ્લસ બ્યુટેન ટુ ઓલ બને અને ઇન્વર્ઝન થયું કહેવાય, અને BR જે બાજુથી દાખલ થયો ત્યાંથી જ OH- જોડાય તો આ પ્રકારનું કમ્પાઉન્ડ મળે છે જેને રિટેન્શન થયું કહેવાય. આમ SN1 પ્રક્રિયામાં પ્રકાશ ક્રિયાશીલ કમ્પાઉન્ડ હોય, અહીંયા બનતો કાર્બોકેટાઇન અને કિરાલ અણુ તરીકે જ વર્તે, ત્રણેય એક સમતલ્ય, ત્રણેય બંધ સમતલમાં હોય, કાર્બન SP2 હોય અને કેન્દ્ર અનુરાગી બંને બાજુથી દાખલ થઈ શકે. ત્યારે વિદ્યાર્થી મિત્રો યાદ કરો, SN2માં કેન્દ્ર અનુરાગી હંમેશા ઓપોઝિટ સાઇડથી ને દાખલ થઈ શકતો હતો, જ્યારે SN1માં કાર્બોકેટાયન બને સમતલ્ય હોય એટલે કાર્બોકેટાયનના કાર્બન પર કેન્દ્ર અનુરાગી બંને બાજુથી દાખલ થઈ શકે. જો પ્રકાશ ક્રિયાશીલ તમારો હેલાઇડ હોય ને તો જ રેસેમિક મિશ્રણ મળે, બાકી રેસેમિક મિશ્રણ મળે નહીં.